જૂનાગઢથી ડૉક્ટર પ્રદ્યુમ્ન ખાચરના આપ સૌને રામ રામ. આજે આપને દેવ પુરુષ કૃષ્ણ કુમારસિંહજીએ ખેડૂતોને માટે પોતાના શાસનમાં કેવા પગલાં લીધા એનાથી માહિતગાર કરવા છે. જે જે શાસકોએ ખેડૂતો માટે ઉદાર અને સમજુ પગલાં ભર્યા, જેની નોંધ ઇતિહાસને પાને સુવર્ણાક્ષરે કરવામાં આવી છે. ભાવનગર રાજ્યમાં 750 જેટલા ગામડાઓમાં ખેડૂતોનો સમાવેશ થતો હતો, તેની ચિંતા મહારાજાને બાળ વયથી થવા માંડી હતી. રાજ્યની તમામ આવકના સાધનો અને લોક પરિસ્થિતિથી મહારાજા બરાબર વાકેફ હતા કે શું કર્યું હોય તો સમાજ હજુ મજબૂત બને. આથી તેમણે ખેતી અને ખેડૂતોને સમૃદ્ધ કરવા માટે અનેક પગલાઓ લીધા હતા. કૃષ્ણકુમારસિંહજીના પિતા ભાવસિંહજી પણ ખૂબ દયાળુ અને ઉમદા શાસક હતા. તેમણે ખેડૂતોના કલ્યાણ અર્થે ખેડૂત સંકટ નિવારણ ફંડ રૂપિયા 20 લાખની ધીરે ધીરે અનામત મૂડી મૂકી અને બનાવવાનું નક્કી કરેલું, જેને કૃષ્ણકુમારસિંહજીએ આગળ વધારેલ. આ ફંડમાં દર વર્ષે 2.5 લાખ રૂપિયા ભરવાના હતા, જે ફંડનો ઉપયોગ ખેડૂતોના કલ્યાણ અર્થે કરવામાં આવતો હતો. જેમણે ખેતીના વિકાસ માટે અનેક પગલાઓ ભર્યા, જેમાં સિંચાઈની સગવડો વધારવા, તળાવ અને નવા કૂવાઓ બાંધવામાં મદદ કરવામાં આવી હતી. રાજ્યે શિહોર, રંગોળા, વનાવડ, આંબલા, રામધરી વગેરે સ્થળોએ તળાવો બંધાવ્યા હતા અને જેનું ખાતમુહૂર્ત કરવા અને દેખરેખ માટે મહારાજા ખુદ જતા હતા. જે ખેડૂતો પાસે 40 વીઘાથી વધુ જમીન હોય તેને લોખંડના હળ રાહત દરે આપવામાં આવ્યા હતા. જે ખેડૂત 5 ચોપડી ભણેલો હોય તેને ખેતીવાડીનું શિક્ષણ રાજ્યની ખેતીવાડી શાખામાં આપવામાં આવતું હતું. ખેડૂતોના બાળકોને મફત કેળવણી આપવામાં આવતી અને અમુકને સ્કોલરશિપ પણ અપાતી હતી. ખેડૂતોના બાળકો માટે રાજ્યે પટેલ ભુવન નામનું એક છાત્રાલય બાંધી આપ્યું હતું. ધોળામાં ખેતીવાડીના વૈજ્ઞાનિક પ્રયોગ માટે એક મોડેલ ફાર્મ શરૂ કરાયું હતું. ઈસવીસન 1918માં રાજ્ય સહકારી મંડળી ધારો અમલમાં મૂક્યો હતો. તે પછી અનેક સહકારી મંડળીઓ રાજ્યમાં સ્થપાઈ હતી. રાજ્ય ખેતીવાડી માટેની શાળા ઈસવીસન 1923માં સ્થાપી હતી. ઈસવીસન 1924માં રાજ્ય જૂના સાવરમાં સૌ પ્રથમ ગ્રામ પંચાયતની શરૂઆત કરી હતી. ઈસવીસન 1930માં ભાવનગરમાં દરબાર ડેરી અને પછીથી આઝાદીના ઉષાકાળે 1947માં નિર્મળ ડેરી સ્થાપવામાં આવી હતી. રાજાશાહીમાં ખેડૂતો આશા બાંધીને બેસતા કે મહેસૂલ રાજા માફ કરી દેશે, આથી મહેસૂલ ભરવામાં કચાટ રાખતા હતા. જ્યારે કૃષ્ણકુમારસિંહજી ગાદીએ બેઠા ત્યારે ખેડૂતો પાસે રૂપિયા 60 લાખનું મહેસૂલ બાકી હતું. તેમાંથી રાજ્યે 33 લાખનું મહેસૂલ માફ કરેલ. ક્યાંક ખેડૂતોને આવી ટેવ ન પડી જાય માટે એ 27 લાખની રકમ માફ કરવાને બદલે એ રકમ ખેડૂતો માટે જ રાજ્ય વાપરશે અને એથી ઉઘરાવવામાં આવી હતી. જે રકમમાંથી ગ્રામ સુધારણા ફંડ સ્થાપવામાં આવ્યું હતું, એ રકમમાંથી ગામડાઓને ગોકુળિયા બનાવવાની યોજના કરવામાં આવી હતી. રાજ્યમાં 56 દુષ્કાળે ખેડૂતોને સાવ ભાંગી નાખ્યા હતા. તે પછીના 10-20 વર્ષો સુધી ખેડૂતો ઊભા થઈ શકે એમ નહોતા, એટલું બધું લેણું થઈ ગયેલ. ખેડૂતોનું આકુલ દેવું સાહુકારોના ચોપડે હતું. એ વાત જ્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની સામે આવી ત્યારે તેમણે દરેક સાહુકારોને બોલાવીને આ ઘંટીના પળથી પણ ભારે લેણું જે છે એ રકમનો આંકડો ઓછું કરવા માટે વિનંતી કરી આજીજી કરી હતી, પરંતુ સાહુકારો આ આંકડો ઘટાડવા
શરૂઆતમાં તો રાજી નહોતા, પરંતુ પછીથી સામદામ દંડની ભેદ નીતિ જોઈને શાહુકારો સમજી ગયા. ત્યારે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ખેડૂતોનું 2,59,473 લેણું સાહુકારોને ભરી આપ્યું હતું. ભાવનગર રાજ્યના આ પગલાંની ઇંગ્લેન્ડના રાજનીતિજ્ઞો અને આંતરરાષ્ટ્રીય વિચારકોએ ખાસ નોંધ લીધી હતી કે ગોહિલ શિરોમણી જેવો બીજો કયો ભૂપ આ દુનિયામાં થયો હશે. રાજ્યના ખેડૂતને 4% વ્યાજના દરે લોન પણ જરૂર સમયે રાજ્ય આપતું હતું. રાજ્ય ખેડૂતોની કરજ ફડચાની યોજના 1930 લીલિયા મહાલથી પ્રથમ લાગુ પાડી હતી અને એ સફળ થતાં પછી આખા રાજ્યમાં આ યોજના લાગુ પાડવામાં આવી હતી. મિત્રો, આ વિડિયો આપને જરૂર ગમ્યો હશે, પરંતુ આપને ખુશ ખબર આપી દઉં કે હવે હું કૃષ્ણકુમારસિંહજીના જીવન, કવન અને કાર્યને વર્ણવતા 12 સિરીજ લઈને આપની સમક્ષ આવી રહ્યો છું, જેના વિષયો છે કૃષ્ણકુમારસિંહજી અને ગાંધીજી, કૃષ્ણકુમારસિંહજી અને સરદાર પટેલ, કૃષ્ણકુમારસિંહજીની ધારાસભા, મદ્રાસના ગવર્નર તરીકે કૃષ્ણકુમારસિંહજી, તેમના સામાજિક સુધારા, કૃષ્ણકુમારસિંહજી અને સાહિત્યકારો, કૃષ્ણકુમારસિંહજી અને આઝાદી, કૃષ્ણકુમારસિંહજી અને બ્રાઝિલ, કૃષ્ણકુમારસિંહજી અને અનુસૂચિત જાતિના લોકો, કૃષ્ણકુમારસિંહજી અને પશુપાલન. તો મિત્રો, આ સિરીજના હપ્તા જોવાનું આપ ચૂકતા નહીં એવી આશા રાખું છું.